હેલો વિદ્યાર્થીઓ, કેમ છો? દરેક વિદ્યાર્થીઓને ફર્સ્ટ ઓફ યુ જય સ્વામિનારાયણ. તો આજે આપણે જે ગઈકાલનો જે લેક્ચર જોઈ લો એની અંદર આપણે વાત કરી હતી કે આજે કંઈક નવી થિયરી ભણવાના છે, પરંતુ એની પહેલાં થોડા આપણા જે ઇક્વેશન ચાલી ગયા છે એના એક એક્ઝામ્પલ છે, એ એક્ઝામ્પલ આપણે થોડા જોઈ લઈએ. તો અહીંયા આગળ આપણે કઈ કઈ વસ્તુ જોયું છે? તો ચેપ્ટર નંબર 5 છે, એની શરૂઆત થાય છે ચુંબકત્વ અને દ્રવ્ય, મેગ્નેટિઝમ અને મેટર. તો ચુંબક વિશે થોડી પાયાની જરૂરિયાત માહિતી મેળવી કે આપણને યાદ છે કે ગ્રીકની અંદર જે મેગ્નેશિયા નામનો ટાપુ છે એ જગ્યાએ જે ભરવાડો છે એ પોતે ત્યાં કંઈક પોતાની બકરીઓ ચરાવતા હોય છે અને એમના જે ચંપલ છે, એમની જે લાકડી છે, ત્યાં જે લોખંડ હોય છે, તો એ પર્વત ઉપર જ્યાં ચડતા મેગ્નેશિયા ટાપુ ઉપર, તો એ ટાપુને ત્યાં એક એવો પ્રોપર્ટીઝ હતી, એક ગુણધર્મ હતો કે જે લોખંડને એટ્રેક્ટ કરતું. તો ત્યાંથી એની કંઈક શોધની શરૂઆત થાય છે. અને પછી યાદ છે કે આપણે જે વંજારાઓ છે એ ગોબીના રનને ક્રોસ કરવા માટે યુઝ કરતા, જે ચીનના લોકો જે છે દરિયાની અંદર જે ચુંબકીય સોય હુકા યંત્રનો ઉપયોગ કરતા, તો એવી રીતે ઘણી બધી વસ્તુઓ આપણને ત્યાં જોવા મળી. પછી શું વાત કરી તો ભાઈ ચુંબક છે તો ચુંબકની કઈ કઈ પ્રોપર્ટી છે, કયા કયા ગુણધર્મો છે? તો એના બે ધ્રુવ હોય છે, એક એન અને એસ હોય છે. પછી યાદ છે કે એને તમે તોડો, એને તમે તોડી નાખો, પણ તમે એના ધ્રુવ જે છે એને તમે છૂટા પાડી શકતા હોતા નથી, એના વિશે બી થોડી માહિતી મેળવી. પછી જે ચુંબકની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એના વિશે વાત કરી કે ભાઈ જે છે પોતે બંધ ગાળો બનાવે છે, એકબીજાને ક્યારે છેદતી નથી, જો છેદે તો શું થાય, તો જે જગ્યાએ છેદે તો એ જગ્યાએ તમને બે બે દિશા બતાડે, ક્લિયર થાય? જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જો એકબીજાને ઇન્ટરસેક્ટ કરતી હોય, મતલબ કે છેદતી હોય, તો એ જગ્યાએ એ આપણને બે બે દિશા જોવા મળે, તો એ વસ્તુ પોસિબલ નથી. પછી યાદ છે કે જે જગ્યાએ તમારા ચુંબકીય ક્ષેત્રની ગીચતા વધારે હોય તો એ જગ્યાએ આપણું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધારે હોય છે, અને જે જગ્યાએ ગીચતા ઓછી હોય એ જગ્યાએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ઓછું હોય છે. તો આવી થોડી બેઝિક માહિતી મેળવતા ગયા. પછી એના પછી આપણે સડનલી ઇક્વેશન ઉપર આવ્યા અને ઇક્વેશન આપણે સાબિત કરતા ગયા. ઘણા બધા આપણે ઇક્વેશન જોતા ગયા, એમાં આવર્તકાળનું ઇક્વેશન જોતા ગયા. પછી જ્યારે તમે સમાન વિદ્યુત સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ ગજ્યો ચુંબક મૂકો તો એના ઉપર લાગતો ટોર્ક છે, જેને આપણે પીઈ સાઇન થીટાના સ્વરૂપમાં સાબિત કર્યું. એના પછી જોતા ગયા કે ભાઈ ટોર્કના ઇક્વેશનનો મદદથી આપણે જે બળ યુગ્મ છે એ ઇક્વેશનનો મદદનો યુઝ કરીને આપણે ત્યાં આવર્તકાળનું ઇક્વેશન સાબિત કર્યું હતું, જેનું ઇક્વેશન તમારી પાસે આવતું હતું ટી ઇઝ ઇક્વલ ટુ 2π વર્ગમૂળની અંદર આઈના છેદમાં એમ ઇન્ટુ બી બરાબર. તો આ બધા ઇક્વેશન છે આપણે જોતા ગયા. એના પછી સડનલી કાલે જે આપણે ઇક્વેશન જોયું કે જે ઇક્વેશન આપણે મેટર કરતું હતું કે એ સ્થિતિ ઉર્જા ઉપર, પોટેન્શિયલ એનર્જી ઉપર એ ઇક્વેશન મેટર કરતું હતું. તો એ ઇક્વેશનમાં શું આવ્યું હતું કે ફાઇનલી તમારો જે યુ છે એ કેટલો આવે છે, તો એ આવે છે તમારો માઇનસ એમ બી કોસ થીટા બરાબર આવે છે. અને જો એનું કાર્ય શોધવામાં આવે તો કેટલું આવશે, તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એમ બી કૌંસમાં કોસ થીટા 1 માઇનસ કોસ થીટા 2. તો આટલી આપણે વસ્તુ માહિતી મેળવી. તો એના બેઝ ઉપરથી આ એક તમારી પાસે એક એક્ઝામ્પલ છે, અને ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ કહી શકાય કારણ કે આ ઉદાહરણનો દાખલો છે અને ઉદાહરણ તમારું 5.1 છે. અને આ ઉદાહરણ જોયા પછી આપણે ગાઉસનો નિયમ છે એ જોઈએ અને પછી આપણો જે અહીંયા આગળ જે લેક્ચર છે એને પુનઃઉતિ કરીશું. તો આ જે 5.1 છે, 5.1માં શું કહે છે પહેલાં સમજો, કારણ કે આપણે તમે મારા વિદ્યાર્થીઓ છો તો આપણી એક તમને સિસ્ટમ ખબર છે કે ફિઝિક્સનો ચાહે કોઈ પણ એક્ઝામ્પલ હોય તો એને પહેલાં શાંતિથી જુઓ, વાંચો, અને જે વસ્તુ તમને આપેલી છે એ વસ્તુ લખતા જાઓ, અને જે વસ્તુ તમે પૂછી છે એ તમે નોટ કરતા જાઓ, તમારો દાખલો ઇઝીલી સોલ્વ થઈ જશે. તો શું કહે છે જોઈએ આપણે. તો એવું કહે છે અહીંયા આગળ કે આકૃતિમાં ચુંબકીય સ્વયંની ચુંબકીય ચાર્જ માત્રા, તમને પહેલાં શું આપેલું છે તો લખી લો અહીંયા આગળ, તો ગીવન ડેટા કરીને અથવા આપેલી માહિતી કરીને, ગિવન ડેટા, એમાં તમને આપ્યું છે કે ચુંબકીય ચાક માત્રા. અને ચાક માત્રા મીન્સ વોટ? આઈ, સોરી, ચુંબકીય ચાક માત્રા મીન્સ વોટ? સ્મોલ એમ. સ્મોલ એમ ઇઝ ઇક્વલ ટુ 6.7 ઇન્ટુ 10 પાવર ઓફ -2 એમ્પિયર મીટર સ્ક્વેર એનો યુનિટ છે.
અને જડત્વની ચાક માત્ર હું તમને પહેલા જ કીધું તું કે આ ઇક્વેશન તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થવાનું છે, તો લો તમારી સામે એનો એક્ઝામ્પલના દર્શન થઈ ગયા. તો અહીંયા આગળ જડત્વની ચાક માત્ર મતલબ આ છે, અને આ તમને આપેલી છે 7.5 × 10⁻⁶ કિલોગ્રામ મીટર સ્ક્વેર. હવે શું કહે છે ધ્યાન જોઈએ, તો કે ભાઈ તે 6.70 સેકન્ડમાં તે 6.70 સેકન્ડમાં 10 દોલનો પૂર્ણ કરે છે. મગજમાં ફીડ કરો, તે જે છે મતલબ કોણ, તો તમારું જે ચુંબકીય સોય છે એ 6.70 સેકન્ડમાં 10 દોલનો પૂર્ણ કરે છે. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધો. તો તમે અહીંયા આગળ શું કરી શકશો, સપોઝ માન લો કે તમને ટી આપેલા છે, કેટલા એ પછી આગળ ટી 6.70 સેકન્ડ, અને તમારા કેટલા દોલનો પૂર્ણ કરે છે, તો તમારા દોલનો છે કેપિટલ એન. સપોઝ માન લો ટોટલ દોલનોની સંખ્યા એટલે કેપિટલ એન, તો કેટલા કરે છે, તો 10 દોલનો પૂર્ણ કરે છે. ક્યારે 10 દોલનો પૂર્ણ કરે છે? 6.70 સેકન્ડની અંદર. તો તમને પ્રશ્ન શું કર્યો છે, અને પ્રશ્ન એવો કર્યો છે તો કે હા કન્ડિશનની અંદર તમારું ચુંબકીય ક્ષેત્ર ચેક આઉટ કરો. તો ઠીક અબાઉટ કે તમે અહીંયા આગળ ઇક્વેશન જોઈ ચૂકેલા હતા, અને હું તમને કીધું તું કે વિદ્યાર્થી મિત્રો આ ઇક્વેશન કમ્પલસરી યાદ રાખજો, અને JEE નીટ તેમજ ગુજરાત બોર્ડની જે એક્ઝામો છે એની અંદર આ ઇક્વેશન યુઝ થતા હોય છે. તો એ ઇક્વેશન શું હતું તમે યાદ કરો, તો તમને યાદ છે કે ભાઈ આવર્તકાળ ઇક્વેશન tau is equal to 2π વર્ગમૂળની અંદર i ના છેદમાં m into b. આ ઇક્વેશન આપણે યુઝ કર્યું હતું. બંને બાજુ આપણે વર્ક કરીએ તો શું આવશે, ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4π સ્ક્વેર ઇન્ટુ i ના છેદમાં m ઇન્ટુ b. આપણે b ને કરતા બનાવીએ તો ઇક્વેશન શું આવશે, 4π સ્ક્વેર ઇન્ટુ i ના છેદમાં m ઇન્ટુ t. ઓકે ડિયર, ક્લિયર છે? તો આ જ ઇક્વેશન તમારું, હું કીધું હતું કે આ ઇક્વેશન તમારું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, અને ઇક્વેશન તમને દર્શન કરાવે છે. તો b is equal to what, 4π square into i upon m into t. તો ધ્યાન રાખો 4 ની વેલ્યુ મારી પાસે છે, pi ની વેલ્યુ મારી પાસે છે, i means જડત્વની ચાક માત્રા કે કરંટ, i means કરંટ કે જડત્વની ચાક માત્રા. તો ઓલવેઝલી મગજમાં ફિટ રાખવું, આ તમારી શું છે, જડત્વની ચાક માત્રા છે. m is equal to શું છે, ચુંબકીય મોમેન્ટ છે. t is equal to what, તો t આવર્તકાળ છે. ડિયર સ્ટુડન્ટ્સ યાદ કરો, t કોને કહેવાશે, t મતલબ કેપિટલ t. તો કેપિટલ ટી કોને કહેવાશે, આવર્તકાળને. તો આવર્તકાળ મીન્સ વોટ, આવર્તકાળ મીન્સ વોટ, તો કે એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમયગાળો, જેને શું કહીએ છીએ આપણે, ટી. ક્લિયર છે? ધ્યાન રાખો કે તમારી પાસે ડાયરેક્ટ તમને ટી આપેલો છે નહીં, તમે અહીંયા આગળ સીધે સીધું આ લખી ના શકો કે ભાઈ ટી ઇઝ ઇક્વલ ટુ 6.70. કેમ ના લખી શકો, કારણ કે આ આવર્તકાળ છે, અને આવર્તકાળની ડેફિનેશન શું છે કે એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમયગાળો. તો તમારા કેટલા પરિભ્રમણ થાય છે, 10 દોલનો થાય છે, અને 10 દોલનો માટે કેટલો સમય છે, તો 6.70 સેકન્ડ છે. તો તમારે શું જોઈએ છે, તમારે કેપિટલ ટી જોઈએ, અને કેપિટલ ટી જોઈએ મીન્સ વોટ, તો તમારે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમયગાળો જોઈએ. તો એ તમે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકો ઇઝીલી, તો કે તમે ટી બરાબર શું લખી શકો અહીંયા આગળ, તો ટી ઇઝ ઇક્વલ ટુ કેટલા છે ભાઈ, તો તમારો સમય કેટલો છે, ધ્યાન રાખો કે તમારો 6.70 સેકન્ડ છે. ક્યારે, તો કે 10 દોલનો માટે. ક્યારે, તો કે તમારો 10 દોલનો માટે. તો ટી ના છેદમાં તમે શું લખી શકો, કેપિટલ એન લખી શકો. તો આ કેટલો સમય લે છે, 6.70, તો આ છેદમાં શું આવશે, તમારા 10 આવશે. ક્લિયર છે? તો આ શું થઈ ગયું કે આ જે ટોટલ સમય હતો એ ક્યારે હતો, કે જ્યારે તમારા ટોટલ, એવું કહી શકાય તો કે જ્યારે તમારા અહીંયા આગળ 10 દોલનો પૂર્ણ થાય તો આટલો સમય લાગે. તો એક દોલન માટે કેટલો, તો એને 10 વડે ભાગી નાખો. ક્લિયર છે? એકદમ ઇઝી છે, તમે ધ્યાનથી જોઈ શકો આ જગ્યાએ. તો તમારો આન્સર કેટલો આવશે, જગ્યાએ અહીંયા આગળ 10 છે, તો તમારો t ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે, તો 0.67 સેકન્ડ.
ठीक है डियर, ध्यान रखो कोई नवी वस्तु है नहीं आनी अंदर, एकदम सिंपल है। शू है कि भाई तुम्हारी पासे टी बराबर 6.70 सेकंड है, पर एक क्यार नो समय है? तो कि सर 10 दोलन पूर्ण करे त्यारे। तो तुम्हारे कोनी जरूर है? एक दोलन ने। केम? तो तुमने शू आपेलो है? टी। तो ए समय ने जेटला दोलनो जेटला वडे भागी नाखो तो तुमने एक दोलन नो समय मिली जाए। क्लियर है? बस तो हवे एकदम दाखलो सिंपल है, दाखलो फिनिश थई गयो है। आ दरेक वेल्यू अगर मूकी दो तो बी बराबर शू आवशे? तो बी बराबर 4 × 3.14 નો સ્ક્વેર અને i બરાબર તમને કેટલા આપ્યા છે? તો ઝડપમાં ચાક માત્ર 7.5 × 10⁻⁶ ના છેદમાં m બરાબર તમને કેટલા આપ્યા છે? તો 6.7 × 10⁻², અને બીજું તમને શું આપ્યું? t = 0.67. આને તમે સોલ્વ કરી લો અને તમારો જે આન્સર આવે એ આન્સર લખી લો। અને બીનો એકમ તમને યાદ છે, બીનો એકમ આપણે શું લખીએ છીએ? ટેસ્લાના ફોર્મમાં લખીએ છીએ। આટલા ટેસ્લા તમારો આન્સર આવશે। ક્લિયર છે? એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે, જો 2 માર્ક્સમાં પૂછાય જાય તો તમારા રોકડા માર્ક્સ આવવા જોઈએ, જે માર્ક્સ જવો જોઈએ નહીં। એટલા માટે પૂછાય છે કારણ કે અહીંયા આગળ તમારે ઇક્વેશન યાદ રાખવું જરૂરી છે। क्लियर से? जो जरूरी याद ना रहतु हो तो तुमने आ इक्वेशन भी जो तुमने याद हसे आवर्तकारना फॉर्म नी अंदर तो भी तुम एने त्यां सीधे सीधे लखी सकशो। क्लियर से? तो आनी पछी हवे आपणे जोईए एक नानी अमथी थीरी छे, थीरी जोईए अने लेक्चर ने पछी आपणे पूर्ण करीए। ओके डियर, तो हवे आपणे फरी एक नवो टॉपिक छे, बहुत नानो टॉपिक छे, જેનું હેડિંગ પાછળ મારેલું છે કે ભાઈ ચુંબકત્વ માટે ગાઉસનો નિયમ સાબિત કરો। તો આ જે ગાઉસનો નિયમ છે એ આપણે ઓલરેડી કંઈક જોઈ ચૂકેલા છે, તમને યાદ છે? રિમેમ્બર ઇટ, તમને યાદ છે? રિમેમ્બર કરો કે હા, આ આપણે ચેપ્ટર નંબર 1 અંદર ઇલેક્ટ્રોસ્ટેટિકની અંદર વિદ્યુત ક્ષેત્ર માટે આપણે ગાઉસનો નિયમ જોઈ ચૂકેલા હતા। કોઈ પણ વિદ્યાર્થીને સેન્ટેન્સ યાદ છે ગાઉસના નિયમનું? એના માટે તો મેસેજ મને જણાવજો। સર કઈ રીતે જણાવીએ? તમે તો ઓનલાઈન છો, અમે તો ઓફલાઈન છીએ। ઠીક છે ડિયર, કોઈ વાંધો નહીં, તમે અહીંયા આગળ વિચારો, હું તમને તમારી જગ્યાએ હું એક્સપ્લેન કરી લઉં કે આપણે, હું તમને એક ડિફરન્સ પહેલાં સમજાવું કે આપણે જ્યારે વિદ્યુત ક્ષેત્રની અંદર ભણી ગયા, કઈ જગ્યાએ ભણી ગયા? વિદ્યુત ક્ષેત્રનો ગાઉસનો નિયમ જોઈ ગયા। તો જે વિદ્યુત ક્ષેત્ર માટે જે ગાઉસનો નિયમ હતો એ કંઈક આવું કહેતો કે કોઈ પણ બંધ સપાટી માં સંકળાયેલું અથવા બંધ સપાટીમાં રહેલો કુલ વિદ્યુત ભાર સિગ્મા ક્યુ અને શૂન્ય અવકાશની પરમિટિવિટી ના ગુણોત્તરને ગાઉસનો નિયમ કહે છે। તો એ જગ્યાએ બેઝિકલી જે સેન્ટેન્સ હતું એ સેન્ટેન્સમાં કંઈક તમને આવું જોવા મળતું હતું કે ભાઈ ફ્લક્સ, ઇલેક્ટ્રિક ફ્લક્સ E = ટોટલ ચાર્જ अपन एप्सिलॉन नॉट, टोटल चार्ज अपन एप्सिलॉन नॉट। सपोज मान लो वो तुम्हारे पास से आ कोई फिगर छे, आ फिगर ने अंदर ये अगर Q1 छे, ये अगर Q2 छे, ये अगर Q3 छे, ये अगर Q4 छे, तो आवा अलग-अलग चार्ज छे अने पोते पॉजिटिव नेचर धरावे छे, तो एनी जे इलेक्ट्रिक फील्ड हसे ए आ रीते बाहरनी तरफ हसे। તો અહીંયા આગળ યાદ છે કે તમને આ ઇક્વેશન યાદ છે φe, આનો સિમ્બોલ શું છે તમારું? આ ઇલેક્ટ્રિક ફ્લક્સ, અને ઇલેક્ટ્રિક ફ્લક્સ માટે આપણે એક બીજી વસ્તુ બી જોઈ ચૂકેલા હતા। તો ઇલેક્ટ્રિક ફ્લક્સ E = ઇન્ટિગ્રેશન E·dA = ટોટલ ચાર્જ અપન એપ્સિલન નોટ। આ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર ગાઉસનો નિયમ છે જોઈ ચૂકેલા। ઓકે ડિયર, ક્લિયર છે વસ્તુ? તો આ તમને ધ્યાન કરાવું, રિમેમ્બર કરાવું કે આ જે છે આનો મીનિંગ શું છે? ટોટલ ચાર્જ છે,
પણ ટોટલ ચાર્જ ક્યાંનો છે તો તમને યાદ છે કે આ ફિગર ની અંદર તમે જોવો તો Q1 Q2 Q3 અને Q4 મતલબ કે જે બંધ પૃષ્ઠ હોય છે તો એ બંધ પૃષ્ઠની અંદર રહેલો કુલ વિદ્યુતભાર જેમાં બહારનો વિદ્યુતભાર લેવામાં આવતો નથી તો આને મેં શું લખી શકું આજે લખી શકું તો કે ફ્લક્સ E ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન બંધ પૃષ્ઠની અંદર E ડોટ DA ઇઝ ઇક્વલ ટુ ટોટલ ચાર્જ મીન્સ વોટ તો Q1 પ્લસ Q2 પ્લસ Q3 પ્લસ Q4 અપન એપ્સિલન નોટ આ ઇક્વેશન આ જે ફિગર છે એના ઉપરથી મેં આ વસ્તુ લખી શકું તો આ વસ્તુ મને ક્લિયર થઈ ગઈ કે જે ભી ચાર્જ લેવામાં આવશે તો એ અંદર જે પણ બંધ પૃષ્ઠ છે એની અંદરનો ચાર્જ લેવામાં આવશે પછી આ શું છે તો આ જગ્યાએ તો આ યાદ છે તમને આ શું છે તો તે એ છે કે ભાઈ જ્યારે તમારી કોઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ કોઈ પણ સપાટી કોઈ પણ બંધ ફિગર છે એની સાથે લિંક થાય તો એને શું તમે કહેતા હતા વિદ્યુત ફ્લક્સ તરીકે ઓળખતા હતા તો આ વિદ્યુત ફ્લક્સ ની ડેફિનેશન છે બંધ પૃષ્ઠમાં E ડોટ DA સપોઝ મારો આ હેન્ડ છે તો આ હેન્ડ ની અંદર કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ લિંક થાય છે તો એને શું કહેવામાં આવે છે વિદ્યુત ફ્લક્સ તરીકે ઓળખવામાં આવે છે તો આટલી વસ્તુ આપણને ખબર હતી કઈ જગ્યાએ તો વિદ્યુત ક્ષેત્રના ગાઉસના નિયમની અંદર પરંતુ આપણે અહીંયા આગળ શું જોવાનું છે તો આપણે જોવાનું છે ચુંબક માટે તો હું સેજ આ બધું તમને લઈ લઉં ખાસ યાદ રાખજો કે આ જે ચાર્જ છે એ ક્યાં હોવો જોઈએ અંદર હોવો જોઈએ કોની અંદર હોવો જોઈએ બંધ સપાટીની અંદર હોવો જોઈએ બંધ સપાટીમાં ચાર્જ હોય તો જ તમને શું જોવા મળશે ફ્લક્સ જોવા મળશે એ સનાતન સત્ય વસ્તુ છે હવે બીજી વાત કરીએ અહીંયા આગળ ચુંબક માટે જોઈએ ચુંબકત્વ માટે નો ગાઉસનો નિયમ આ નિયમને ધ્યાનથી જોજો શું કહે છે નિયમ એક્સપ્લેન કરો નિયમ એવું કહે છે કે ભાઈ કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું પરિણામી ચુંબકીય ફ્લક્સ હંમેશા શૂન્ય જીરો હોય છે ડિયર ધ્યાન રાખજો કે આ વસ્તુ છે જલ્દી પેટમાં પચે એમ છે નહીં પરંતુ હું તમને પચાવવાનો ટ્રાય તો કરીશ શું કહે છે કે અહીંયા આગળ જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાં જે વાત કરી વિદ્યુતીય ફ્લક્સની જે વાત કરી વિદ્યુતીય માટે ગાઉસના નિયમની વાત કરી તો એ નિયમ તો કંઈક એવું કહે છે કે ભાઈ જે ફ્લક્સ છે એ અહીંયા આગળ ટોટલ ચાર્જ અપન ત્યાં શૂન્યાવકાશની પરમિટીના ગુણોત્તર બરાબર હોય છે ઓકે ક્લિયર છે તો તમે અહીંયા આગળ સર એવી કઈ રીતે તમે કહી શકો કે જે ચુંબકીય માટેનો જે ગોસનો નિયમ છે તો એ નિયમ કંઈક એવું કહે છે કે કોઈ પણ બંધ સપાટી અથવા કોઈ પણ બંધ પૃષ્ઠની અંદર સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ હંમેશા ઝીરો હોય છે ક્લિયર થાય છે તો સમજાવો સપોઝ માન લો કે આ જ વસ્તુ તમે આગળ જોવો તો કે આપણને યાદ છે કે સર જે તમે પહેલાથી એક્સપ્લેન કરતા આવો છો કે ભાઈ વિદ્યુત છે એનું તમે યાદ હશે તો તમને ચુંબકનું ઓટોમેટિક તમને ઇક્વેશન આવડવા લાગશે તો એને અનુસાર મેં જોવા જાઉં તો મને યાદ છે કે હું લખી શકું આ જગ્યાએ મેં એવું લખી શકું આ જગ્યાએ તો કે ભાઈ ફ્લક્સ એમ અથવા મેગ્નેટિક ફિલ્ડ માટેનું ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન બંધ પૃષ્ઠની અંદર E બરાબર કોણ કામ કરશે તો B કામ કરશે E બરાબર કોણ કામ કરશે તો તમને યાદ છે B બરાબર ઇઝ ઇક્વલ ટુ ચુંબકીય ક્ષેત્ર DA તો સેમ DA છે ઇઝ ઇક્વલ ટુ ટોટલ ચાર્જ અપન એપ્સિલન નોટ ટોટલ ચાર્જ અપન એપ્સિલન નોટ તો યાદ છે કે અહીંયા આગળ જેમ એપ્સિલન નોટ નું 1 અપન એપ્સિલન નોટ નું જેટલું કિંમત છે એટલું ત્યાં કેવાની કિંમત છે તો મ્યુ નોટ તો કોની કિંમત આવશે આગળ મ્યુ નોટ ઇનટુ ચાર્જ કેટલો તો અહીંયા આગળ ચાર્જ આવશે નહીં અહીંયા આગળ કોણ આવશે તો તમે યાદ કરો લેક્ચર નંબર 1 કે જેમ વિદ્યુત ક્ષેત્રમાં ચાર્જનું જેટલું મહત્વ છે એટલું ચુંબકીય ક્ષેત્રની અંદર એના ધ્રુવમાનનું મહત્વ છે મતલબ કે શું આવશે એને તમારો માઇન્ડ ક્લિયર છે તો આ તમારું ઇક્વેશન છે હવે ધ્યાનથી જોજો અહીંયા આગળ તો આ શું આવશે આ જગ્યાને વિચારો
તમને યાદ છે ક્લિયર આ મ્યુ નોટ શું છે તો શૂન્ય અવકાશની પરમીએબિલિટી ને પછી અહીંયા આગળ તમે વાત કરશો તો અહીંયા આગળ મ્યુ નોટ એપ્સિલન શું આવ્યું કે પરમિટિવિટી તો આ મ્યુ નોટ શું આવશે પરમીએબિલિટી તો મ્યુ નોટ ની વેલ્યુ કેટલી હોય છે તો મ્યુ નોટ ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ ઇન્ટુ 10 પાવર ઓફ માઇનસ 7 SI યુનિટ ક્લિયર છે આ બધી વસ્તુ તમને યાદ છે પરંતુ આ તો હું તમને ખાલી એક્સપ્લેન કરાવું છું તો હવે ધ્યાન રાખો કે જે આ નિયમ એવું કેમ કહે છે વિચારો કે ભાઈ નિયમ તો એવું કહી દીધું કે ભાઈ ચુંબકીય ફ્લક્સ છે એ બંધ પૃષ્ઠની અંદર હંમેશા ઝીરો હોય છે એ ગાઉસનો નિયમ આપી દીધો તો એ ઝીરો કેમ બને છે એના વિશે વાત કરીએ તો મારી પાસે જે ઇક્વેશન છે એની અંદર સપોઝ માન લો આ ઇક્વેશન મારી પાસે છે QM તો એ QM છે ધ્રુવમાન છે એને વિચારો સપોઝ માન લો મારી પાસે કોઈ આ મેગ્નેટ છે N અને S એમાંથી જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે સપોઝ માન લો આ રીતે નીકળે છે આ રીતે અહીંયા આગળ કોઈ એક સપાટી લઉં છું મેં આ રીતે તો શું કહે છે આ ભાઈ એવું કહે છે ફિગર ધ્યાનથી જુઓ તો કે અહીંયા આગળ જે પણ છે તો આને મેં સપોઝ માન લો QM માન લો ધ્રુવમાન છે અને આ કોઈ મારી પાસે બંધ પૃષ્ઠ છે તો હવે જુઓ કે ભાઈ નિયમ શું કહે છે તો કે જે ટોટલ ચાર્જ આવતો એ કોની અંદર હતો તો બંધ પૃષ્ઠની અંદર હતો ટોટલ જે ચાર્જ હતો એ કોની અંદર હતો બંધ પૃષ્ઠની અંદર હતો તો અહીંયા આગળ તમે આ સપાટી જુઓ તો આ સપાટી બંધ પૃષ્ઠ વાળી જે સપાટી છે એમાં તમારો જે QM છે એ તો અંદર તો છે ને સપોઝ તમે માન લો કે તમે એને અંદર નાખવાનો ટ્રાય કરો છો સપોઝ તમે માન લો કે આ મેગ્નેટ છે એને N અને S છે તમે બંને છૂટા પાડવાનો ટ્રાય કરો છો પરંતુ એ વસ્તુ તો પોસિબલ છે નહીં કેમ તો તમને યાદ છે કે તમે ચુંબકને ક્યારેય બી તમે એના બે ધ્રુવો છે એને છૂટા પાડી શકતા હોતા નથી અને જો છૂટા ના પાડી શકતા હોવ તો શું થાય તો અહીંયા આગળ તમે જો આને બ્રેક કરો છો ચુંબકને તમારે કોઈ પણ એક ધ્રુવમાન જોઈએ છે તમે એને બ્રેક કરો છો પણ એની બાજુમાં શું આવી જશે એ સાઉથ પોલ ક્રિએટ કરી દેશે તો એ સાઉથ પોલ જો ક્રિએટ કરી દેતું હોય તો જે પણ ચુંબકીય ફિલ્ડ લાઇન છે એ તમને યાદ છે કે પોતે બંધ ગાળો રચે છે એનો મતલબ શું થયો કે તમને કોઈ પણ QM મતલબ કે ધ્રુવમાન તમને મળવાનો છે નહીં અને જો ધ્રુવમાન હોય જ નહીં તો એ જગ્યાએ ધ્રુવમાન કેટલો આવશે ઝીરો આવશે એનો મતલબ કે અહીંયા આગળ તમારું જે ફ્લક્સ મેગ્નેટિક ફ્લક્સ છે ઇઝ ઇક્વલ ટુ બંધ પૃષ્ઠમાં B ડોટ ડેલ્ટા A ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ આ કેટલું આવશે તો ઓલવેસલી ઝીરો કેમ ઝીરો મગજમાં ફીડ કરી લો જલ્દી પેટમાં પચે એવી વાત છે નહીં પરંતુ પચવાનો ટ્રાય કરો હું તમને એક્સપ્લેન કરું છું કે જે ધ્રુવમાન છે એને તમે કોઈ દિવસ બ્રેક ના કરી શકો અને જો તમે બ્રેક કરો તો પણ એની બાજુમાં સાઉથ તો આવી જ જશે મતલબ કે બને તમે ક્યારે છૂટા પાડી શકતા હોતા નથી અને પોતે કેવો ગાળો બનાવે છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તો બંધ ગાળો બનાવે છે અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાં શું થતું કે તમે જો પ્લસ છે તો એને તમે પ્લસ માઇનસ ને બ્રેક ક્યાં કરી શકતા હતા તો જેને કારણે તમે ત્યાં તમને શું જોવા મળતું હતું વિદ્યુતીય ફ્લક્સ તમને જોવા મળતું હતું ક્લિયર છે તો આ જગ્યાની વાત થઈ તો QM ઇઝ ઇક્વલ ટુ આ તમારું ઇન્ટિગ્રેશન તો ફાઇનલી તમારું જે ફ્લક્સ છે એ B ડોટ ડેલ્ટા A ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે ઝીરો અને આને શું કહેવામાં આવે છે તો તમારા ચુંબકત્વ માટેના ગાઉસનો નિયમ વિધાન શું કહે છે ધ્યાન રાખો વિધાન એવું કહે છે હું ફરીથી તમને એક્સપ્લેન કરી દઉં કે જે ચુંબકીય ક્ષેત્ર માટેનો જે ગાઉસનો નિયમ છે અને વિદ્યુતીય ક્ષેત્ર માટે જે ગાઉસનો નિયમ છે તો વિદ્યુતીય ક્ષેત્ર માટે જે ગાઉસનો નિયમ છે કે એવું કહે છે કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું જે વિદ્યુતીય ફ્લક્સ હોય છે એ કેટલું હોય છે તો એની અંદર મતલબ કે જે સપાટી છે એની અંદર રહેલો કુલ વિદ્યુત ભાર અને છેદમાં મતલબ કે શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણોત્તર બરાબર હોય છે તો ઇક્વેશન શું બને છે ઇક્વેશન બને છે કે ભાઈ ફ્લક્સ ઈ ઇઝ ઇક્વલ ટુ બંધ પૃષ્ઠ ત્યાં સંકલન તો ઈ ડોટ ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ચાર્જ ઇનસાઇડ ધ બોડી અપન એપ્સિલન નોટ તો આ ઇક્વેશન એના માટે હતું પરંતુ અહીંયા આગળ તમે જોવા જાઓ તો ચુંબક માટે તો ચુંબકીય માટે ગાઉસનો નિયમ શું કહે છે કે ભાઈ ચુંબકીય માટે ગાઉસનો નિયમ સેમ કમ્પેરિઝન કર્યું તમારી NCERT બુકમાં આ વસ્તુ નથી તો ધ્યાન રાખવું ડાયરેક્ટ ત્યાં તમને સેન્ટેન્સ આપેલું છે
तो आना माटे हुं एक्सप्लेन करूं तो शुं आवे तो के भाई जेम विद्युत भार नुं काम छे विद्युत क्षेत्र नी अंदर तो अहीं आगळ कोनुं काम छे तो ध्रुवमान नुं काम छे परंतु तमे ध्रुवमान ने डिवाइड करी ज नथी शकता एने तमे ब्रेक करी ज नथी शकता जो तमे ब्रेक करवानो ट्राय करशो तो पण ए पाछा ऑटोमेटिक पोतानी रीते क्रिएट थईने बे पोल्टो बनावी देशे અને બીજી વસ્તુ શું છે તો કે એ બીજી વસ્તુ એવું છે કે જ્યાં તમે એને બનાવો છો અને ચુંબકીય માટેનો જે ક્ષેત્રરેખાનો નિયમ શું છે તો કે પોતે ક્લોઝ ફિગર બનાવે છે મતલબ કે તમે કોઈ પણ જગ્યાએ બંધકૃષ લેશો તો એમાં જેટલી ક્ષેત્ર અંદરથી એન્ટ્રી મારે છે એટલી જ વિદ્યુત ચુંબકીય ક્ષેત્રરેખાઓ બહાર નીકળી જશે જેટલી અંદર એન્ટ્રી મારશે જે એન્ટ્રી મારે છે એને પોઝિટિવ માનો જે બહાર નીકળે છે એને નેગેટિવ માનો તો પ્લસ અને માઇનસ નેટ કેટલું આવશે ઝીરો જ આવી જશે क्लियर थाय छे डियर स्टूडेंट्स तो आ विषय नी जे वात थई जेने आपणे कहीए छे चुंबकत्व माटेनो गाउसनो नियम बहु सीम्पल छे सेंटेन्स याद राखो पहेलामां तमने चुंबक त्यां तमने विद्युत फ्लक्स मळे छे मतलब के तमने गाउसनो नियम मळे छे परंतु जो चुंबकीय क्षेत्र माटे गाउसनो नियम पूछाय अने तेनी साथे संकळायेलुं जो चुंबकीय फ्लक्स पूछाय तो केटलो आवशे जवाब झीरो आवशे हेना माटे बंद फिगर माटे क्लियर छे वस्तु ओके तो आनी पछीनो जे लेक्चर छे तो आपणे आ लेक्चर ने आगळ एंड करीए छे अने आनी पछीनो जे लेक्चर छे जेनी अंदर आपणे उदाहरण नंबर 5.2 अने पछी एक नानी अमथी थियरी मतलब के जे पृथ्वीनुं चुंबकत्व छे एना विशे आपणे त्यां थोड़ी वात करवाना छे जो आमां तमने कोई पण डाउट होय तो तमे मने इजीली कमेंट बॉक्समां अथवा तो तमे मने त्यां पर्सनली मेसेज करीने भी पूछी शको छो तो ओके विद्यार्थी मित्रों तो मळीए फरी आपणे नेक्स्ट लेक्चरमां त्यां सुधी जय हिंद